ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠઠોડી રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો જોરદાર ચમકારો, રણકાંઠામાં ઠંડા પવનો ફૂંકાતા પંથકમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. ઠંડીથી બચવા લોકો તાપણાના સહારા લઈ રહ્યા છે અને તાલુકા પંથકમાં છેલ્લા બે દિવસથી પડતી કડકડતી ઠંડીથી શિયાળો તેનો અસલી મિજાજમાં આવ્યો હોય તેમ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ધ્રુજી ઉઠ્યા છે અને પંથક પર અસહનીય ઠંડી મોજું ફરી વળતા અપડાઉન કરતા નાના વાહન ચાલકો વહેલી સવારે કાંપતા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ઉચકાતા ઠંડીનો જોરદાર ચમકારો લોકોને સહન કરવો પડી રહ્યો છે. અંકલેશ્વરના તાલુકા તથા શહેર વિસ્તારમાં સુસવાટા મારતા ઠંડા પવનોથી શીતલહેર છવાઈ છે અને કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ હોય તેમ સવારે મોડે સુધી જનજીવન અસ્તવ્યસ્ત રહે છે અને લોકો મોડે સુધી શાલ, સ્વેટર કે મફલર ટોપામાં સજ્જ જોવા મળે છે, જેથી દિવસ દરમિયાન લોકો ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે. તીવ્ર ઠંડીના કારણે સવારે સ્કૂલ જતા બાળકોને ભારે પરેશાની થઈ રહી છે, તો કામ અર્થે જતા લોકોમાં પણ વાહનમાં ઠૂંઠવાટા નજરે ચડ્યા તેમજ મૂંગા અબોલ જીવો પણ કોકડું વળેલા જોવા મળે છે. આમ હાડ થીજવાતી કડકડતી ઠંડી સાથે સુસવાટા મારતા પવનોથી જનજીવન ખાસું પ્રભાવિત થયું છે, જે કોલ્ડ વેવની અસર સમગ્ર જીવો પર વર્તાઈ રહી છે. ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સુધી નોંધાયું હોવાનું પણ જાણવા મળ્યું છે.